તમે લોટ ક્યાંથી લાવ્યા છો? બધી રોટલી બળી ગઈ. હેલો મમ્મી, આપણે માર્કેટ જતા આઈએ. એ ગલુ, અમે માર્કેટ જઈએ તાર ગળા માટે કઈ લેતા આવું? તાઈ તો એક જ તોલાનું ચેન લેતા આવજો. મમ્મી કેવું નહીં, કોઈ પણ જગ્યાએ ઘા વાગે તો વાગ્યા પછી દવા લગાડવામાં આવે, વાગ્યા પહેલા તો કોઈ દવા લગાડે નહીં. ના ના, એવું કઈ નહીં, લગનમાં લગન પહેલા પીઠી નહીં ચોડતા હળદર લગાડીને. અરેન્જ મેરેજ જ બેસ્ટ હોય. લવ મેરેજ બેસ્ટ હોય, તમને શું ખબર પડે? જામી હવે લવ મેરેજ જો શું હાલતા નીકળ્યા છે, તમે બોલો છો. ઊભી રહે તો મમ્મી પૂછે, મમ્મી લવ મેરેજ બેસ્ટ કે અરેન્જ મેરેજ? કારેલું બાફીને ખા કે તળીને ખાવ, અંતે તો કડવું જ લાગે. તમે જાઓ, બાજુવાળા બાપડાની હેલ્પ કરો. એક પડોશી એ બીજા પડોશીની હેલ્પ કરવી જ જોઈએ. હા, અમે પડોશીની મદદ તો કરીએ, પણ ભૂલે ચૂકે કોઈ દી અમારાથી પડોશનની મદદ થઈ ગઈ તો આકર વિકર થઈ જાય હતું. પડોશીમાં પડોશી પડોશન બધા આવે. ખાલી વાત થઈ છે. જૂની કહેવતો સાંભળીને એમાંથી કઈ શીખો. અરે મમ્મી, અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે, જેવી કે ધાર્યું ધણીનું થાય. સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ રીતે જ કોક દિવસ ધણી બાયડીને ભેગા ચા પીતા જોઈને જ વાઘ બકરી ચા નું નામકરણ થયું હશે. મમ્મી, આજ સુધી મને એ ના સમજાણું કે લગનમાં છેક સુધી ઢોલ નગારા અને બેન્ડ બાજા કેમ વગાડતા હશે? કારણ કે જો માણસ થોડી વાર ભી શાંત વાતાવરણમાં રહે ને તો પોતાનું નફા નુકસાન સમજી જાય. એટલે બરોબર છે. વિજય, આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા, હવે જિંદગીમાં તમારી શું ઈચ્છા છે? કઈ નઈ બકા, હવે જિંદગીથી ધરાઈ ગયો છું, હવે મારી ખાલી એક જ ઈચ્છા છે. મેનું વિદાય.